નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ સરાંસે સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટ ચલાવી વૃદ્ધ મહિલાની હત્યા કરાઈ. ડીજેના સંચાલકો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોગરાવાડી છીપવાડની દિવાલ ધરાશાયી થતા તંત્રની પોલ ખુલી. વલસાડના તલાવના આઉટલેટ ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરાયું. હવે સમાચાર વિગતવાર જોઈએ. વલસાડના ભૂતસર ગામે મોડી રાત્રેના સુમારે ત્રણ લૂંટારૂઓ વૃદ્ધ દંપતીના ઘરમાં ત્રાટકી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા, જેમાં વૃદ્ધ મહિલાનું મોડું દબાવવાના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. વલસાડના ભૂતસર ગામે મોડી રાત્રેના સુમારે ત્રણ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીના ઘરમાં ત્રાટકી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જેમાં વૃદ્ધ મહિલાનું મોડું દબાવવાના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. વલસાડ જિલ્લાના ધરમપુર રોડ પર આવેલ ભૂતસર ગામે રહેતા દીપસિંહભાઈ સોલંકી અને રમીલાબેન સોલંકીને ત્યાં મોડી રાત્રે ત્રણ જેટલા લૂંટારૂઓ ત્રાટક્યા હતા. ઘરના પાછળના ભાગે આવેલ એક દરવાજો ખુલ્લી રહી જતા લૂંટારૂઓ ઘરમાં આ દરવાજા મારફતે પ્રવેશ્યા હતા, જેને પગલે રમીલાબેને અવાજ કરતા લૂંટારૂઓએ તેમનું મોડું દબાવ્યું હતું, જેના કારણે રમીલાબેન બેભાન થઈ ગયા હતા. લૂંટારૂઓ ઘરમાં રાખેલ દાગીના અને રમીલાબેન પહેરેલ દાગીના કાઢી લીધા હતા અને ઘરમાં મૂકેલ રોકડની લૂંટ ચલાવી હતી. આશરે 13 તોલું દાગીના અને 85,000 રોકડ રકમની લૂંટ ચલાવી ઘરમાં દંપતીને બંધ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આજુબાજુના લોકોને બૂમ પાડી બોલાવતા સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમાં વૃદ્ધ મહિલા રમીલાબેન ભાનમાં ન આવતા 108 એમ્બ્યુલન્સ વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે રમીલાબેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે પોલીસે જાણ કરતા પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી પોલીસની તમામ ટીમો SOG LCB લોકલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ભૂતસર ગામે ગઈકાલે રાત્રે 10:45 વાગ્યાના સુમારે એક બનાવ બનવા પામેલો, જેમાં ફરિયાદીની હકીકત પ્રમાણે ત્રણેય જણા ઇસમો ઘરમાં પ્રવેશેલા અને તેઓ અને તેમની પત્ની ઉંમરવાર 60 રમીલાબેન અને પોતાની ઉંમર 65 વર્ષ છે, તે બંને સૂઈ ગયેલા હતા અને ત્રણેય ઇસમોમાંથી એક ઇસમે તેમને જગાડેલ અને તેમની પાસે જે કંઈ વસ્તુ હોય તે આપી દેવા માટે જણાવેલું હતું. તેના અનુસંધાને તેમની પત્નીએ જાગી જતાં અવાજ કરવાની કોશિશ કરતા એમાંના એક ઇસમે તેનું મોડું દબાવી દીધેલું અને આ પતિ પત્નીએ જે દાગીના પહેરેલા હતા આશરે 13 તોલાના દાગીના પહેરેલા હતા અને તેઓની પાસેથી વળજબરીથી લૂંટી લીધેલા અને બીજું જે કંઈ દાગીના હોય તે આપી દેવાનું જણાવતા કબાટમાંથી એક બુટ્ટી તેમજ 85,000 રૂપિયા રોકડા હતા તે પણ તેઓએ લઈ લીધેલા હતા અને આ બેન જે છે રમીલાબેન તેઓને મોઢાના ભાગે બૂમ ના પડે તે માટે દબાવી રાખવામાં આવેલા હતા તેવું ફરિયાદી જણાવે છે અને આ ત્રણેય ઇસમો જે બેડરૂમ છે તેને બહારના ભાગેથી નગુચો બંધ કરી અને જતા રહેલા અને ત્યારબાદ ફરિયાદીએ બૂમાબૂમ કરતાં આશરે 20-25 મિનિટ બાદ ગામમાંથી ઘરો દૂર આવેલા હોય અવાજ સાંભળતા ગામમાંથી મદદમાં આવતા તેમને દરવાજો ખોલેલો. આમાં જે ઘર છે તેનો મુખ્ય દરવાજો છે એ ફરિયાદીના કહેવા પ્રમાણે રાત્રિના સમયે ખુલ્લો રહી ગયેલાનું જણાઈ આવે છે અને તેના દ્વારા જ આરોપીઓ જે સગદારો છે તે ત્રણ અજાણ્યા માણસો ઘરમાં પ્રવેશેલા છે અને આ બનાવ બનવા પામેલો છે અને જે ઈજા પામનાર બેન છે તેમને મોઢામાંથી ફિલ્મ આવી ગયેલો અને તેને 108માં લઈ જતા ડૉક્ટરશ્રીએ આ બેન મરણ ગયેલા જાહેર કરેલા છે. આ ત્રણ લૂંટારો આશરે 10 મિનિટ ઘરમાં રોકાયેલાનું ફરિયાદી જણાવે છે. સર, આગામી કોર્ટની કાર્યવાહી PM ની કાર્યવાહી ચાલુ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનની ટીમો CPIની ટીમો તે રીતે આમાં આજુબાજુમાં CCTV કેમેરા તેમજ અન્ય બાતમીદારોથી ગુનો ડિટેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર, ઘરની બહાર મૂકેલા વાહનોમાં પણ એ લોકોને કંઈ કરી ગયા હોય? આ ફરિયાદીના ઘરની બહાર તેનું એક કાચું મકાન છે, તેમાં ઘરની બહાર તેઓની એક ગાડી અને બાઇક પણ પાર્ક કરેલા હતા તો ગાડીની હવા નીકળી ગયેલી છે અને બાઇકમાંથી જે કરંટ સ્પાર્ક આપવા માટેનો જે આવે છે વાયર એ પણ તોડી નાખવામાં આવેલો છે અને પાછળ સાયલેન્સરના ભાગે
એક સાવેણી જેવું અંદર નાખી અને તે પીછું ના કરે તેવી પણ એક કાર્યવાહી કરવામાં આરો અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. વૈશ્વિક કોરોનાની મહામારીના કારણે લોકડાઉનના સમયથી અને હાલે અનલોકના સમય પણ ડીજે સાઉન્ડનો વ્યવસાય બંધ પડેલ છે. ધરમપુર તાલુકાના ડીજે સાઉન્ડના એક સિસ્ટમના માલિકો દ્વારા રોજગાર બનતા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વૈશ્વિક કોરોનાની મહામારીના કારણે લોકડાઉનના સમયથી અને હાલે અનલોકના સમય પણ ડીજે સાઉન્ડનો વ્યવસાય બંધ પડેલ છે. ધરમપુર તાલુકાના ડીજે સાઉન્ડ એન્ડ સિસ્ટમના માલિકો બેરોજગાર બનતા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાના ડીજે સાઉન્ડ એન્ડ સિસ્ટમના માલિકો દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધરમપુર તાલુકામાં ડીજે સાઉન્ડના માલિકો છેલ્લા 6 માસથી હાલ ચાલી રહેલ વૈશ્વિક કોરોનાની મહામારીના કારણે લોકડાઉનના સમયથી અને હાલ અનલોકના સમય પણ ડીજે સાઉન્ડનો વ્યવસાય બંધ પાડેલ છે. તાલુકામાં આશરે 100 જેટલા ડીજે સાઉન્ડના માલિકો લગ્ન સિઝન, તહેવારો તેમજ ગણેશ ઉત્સવ મહોત્સવમાં પણ બેરોજગાર બન્યા છે અને હવે આવનાર નવરાત્રી કે અન્ય કોઈ મહોત્સવમાં પણ ડીજે સાઉન્ડ બંધ રહેશે તો ડીજે સાઉન્ડના તમામ માલિકોની પરિસ્થિતિ બગડશે, જેથી આવનાર મહોત્સવમાં ડીજે સાઉન્ડ મૂકવાની પરવાનગી આપવામાં આવે અથવા તો તમામ ડીજે સાઉન્ડ વાળાને બેરોજગારી ભથ્થું આપે એવી માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે ડીજેના તમામ માલિકો અહીંયા ભેગા થયા છે. સરકારશ્રીને અમારી એક નમ્ર અપીલ છે કે લોકડાઉન 1 થી માંડીને લોકડાઉન 3 સુધી અને અનલોક 1 થી માંડીને અનલોક 3 સુધી ડીજેના માલિકોને કોઈ જાતની સહાય મળી નથી. કાં તો સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે અમને ડીજેની પરવાનગી આપો, કાં તો અમારા પરિવારને ચલાવવા માટે ભરણ પોષણનો કોઈ ખર્ચો. બરાબર છે. સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આ મુદ્દે કોઈ યોગ્ય નિર્ણય લે, જેથી અમે તમામ ડીજેના માલિકો અમારા પરિવારનો નિર્ભર કરી શકીએ. મામલતદાર સાહેબને અમે આપીને આવ્યા છે. બરાબર છે. મામલતદાર સાહેબને બી અમે ખૂબ આભારી છે કે તેઓએ અમારી સાથે સારી વાત કરી અને આગામી વર્ષોમાં પણ અને સાથ સહકાર અમારા મળી રહે. બરાબર. બરાબર. સંઘ પ્રદેશ સિલવાસામાં કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી દ્વારા ગેરકાયદે તરીકેથી સિલિન્ડર ભરવાના 15 જગ્યાઓ પર રેડ પાડીને સખત કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદે તરીકેથી સિલિન્ડરની ચોરી કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સંઘ પ્રદેશ સિલવાસામાં કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી દ્વારા ગેરકાયદે તરીકે સિલિન્ડર ભરવાના 15 જગ્યાઓ પર રેડ પાડીને સખત કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદે તરીકે સિલિન્ડરની ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સિલવાસામાં કલેક્ટરશ્રી તથા મામલતદારશ્રીને કેટલીક ફરિયાદો આવી હતી કે અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે સિલિન્ડર ભરવાનું કામ ચાલે છે. આ ફરિયાદ ઉપર અમલ કરીને આજે વિવિધ 15 જગ્યાઓ પર કલેક્ટર અને મામલતદારશ્રી દ્વારા રેડ પાડવામાં આવી હતી. નકલી ગ્રાહક બનાવીને સ્ટ્રિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને સાથે જ વિડીયો પણ બનાવવા આ કાર્યવાહી કરતા અન્ય ગેરકાયદેસર સિલિન્ડર ભરનારાઓ સામે ફફડાટ ફેલાયું છે. ये हमारे ये माननीय समर्था सर, कलेक्टर सर और RDC सर के दिशा निर्देश में कुछ हमको उन्होंने निर्देश दिए थे कुछ दिन पहले कि उनके पास कुछ सूचनाएं पहुंच रही थी कि जहां पर जो अनऑफिशियली जो सिलेंडर का रिफिलिंग करते हैं वो हो रहा है, जो कि बहुत ख़तरनाक डेंजरस चीज़ है, क्योंकि वो जो अनऑफिशियली वो सिलेंडर उनको रिफिलिंग करके देते हैं तो उसमें कभी कुछ बड़ी दुर्घटना भी हो सकती है और वो अनऑफिशियली था तो हमको निर्देश दिए गए थे. तो मैंने अपना जो रेवेन्यू टीम है उनको 1-2 दिन से हमारी तैयारी चल रही थी, उसके लिए हमने पहले 1 दिन खुद उनसे विजिट भी करवाया था अपने रेवेन्यू टीम से. तो वो जो शिकायत मिल रही थी पब्लिक से वो सही पाई गई, लेकिन क्योंकि हमको ऑफिशियली करने का था तो उसके लिए हमने आज का दिन फिक्स किया था. और जैसे 15 पॉइंट अलग अलग, जैसे नरोली में है, मसाट है, रखोलीस है, 22 फलिया है, सिलवासा है, 4-5 जगह पर हमारे 15 पॉइंट थे. 15 पॉइंट पर हमने एक एक खाली सिलेंडर हमने उनको दे दिया था, तो उन्होंने अपने तरीके से उसको भरवाया है, रिफिलिंग करवाया, तो उनका रिकॉर्डिंग भी हमारे पास है. तो जो कि अनऑफिशियली था तो हमने वो जो उनका जो रिफिलिंग करने का चीज़ें रहती हैं, पंप है या वो उसमें जो जो भी उनका टेक्निकल सामान रहता है, वो हमने पुलिस डिपार्टमेंट को हैंड ओवर कर दिया है और हम रेवेन्यू डिपार्टमेंट ही अपनी तरफ से उनको कंप्लेंट देंगे. और हम 15 के 15 ही एफ इस तरीके का जो ख़तरनाक काम है, इलीगल जो है, जो कि जान माल की हानि हो सकती है, इस तरीके का आगे से कार्य नहीं हो,
या पब्लिक को संदेश हम देना चाहते हैं। सर हाँ नहीं, डिटेल अभी आ रही है मेरे पास, कम से कम एक जगह से एक आदमी तो हमने लिया ही है जो वहाँ पर था, अगर किसी जगह पर दो आदमी होंगे तो दो आदमी भी हमने उठाए होंगे, और जो भी उनका रिफिलिंग करने का सामान रहता है वो माल भी हमने पुलिस डिपार्टमेंट को हैंड ओवर किया है। समाचारों में समय से नानकड़ा विराम नो, विराम बाद आप जोई शकशो। मोगरावाड़ी चिपवाड़ नी दीवाल धराशायी थता तंत्र नी पोल खुली। वलसाड़ना तलावना आउटलेट ऊपर करवामां आवेल दबाण दूर करायुं। Bro, pehle life was so easy na. One movie you download in like 3 hours. So much break time. Par ab na ye back to back movies dekhne ke chakkar mein main susu karna bhi bhul jata hu yaar. 20 Mbps mein 3 movies get downloaded in just 10 minutes. Itna fast downloading ki uthne ka man hi nahi karta yaar. Oh, excuse me ya. Introducing Den Boom Bang. Double the speed, half the price. Now only do amazing. ग्राहक, कार इंजन लेटेक्स आपकी कार की देखभाल करने के लिए यहाँ है। हम आपकी कार को गहरी सफाई देते हैं, हम इंजन से कार्बन निकाल रहे हैं। यदि आप अपनी कार में माइलेज पिकअप और कंपन की समस्या का सामना कर रहे हैं तो बिना किसी संकोच के हमसे संपर्क करें, अपनी कार की देखभाल प्राप्त करें। अधिक जानकारी के लिए हमसे संपर्क करें। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ માર્ગ મકાન દ્વારા ચિપવાડની દિવાલ ધરાશાયી થવાના આગાહી આપી હતી અને અહેવાલ પ્રસારિત કરવામાં પણ આવ્યા હતા અને આ ભ્રષ્ટાચાર તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ પણ કરાયો હતો, પરંતુ ઘોર નિદ્રામાં સૂતેલું તંત્રને કોઈ જ પડી ન હોય એમ તંત્ર લાચાર થઈને હાથ પર હાથ ધરી બેસી રહ્યું હતું, જે દિવાલ આજરો ધરાશાયી થતા તંત્રની પોલ ખુલી પડી છે। વલસાડ માર્ગ મકાન દ્વારા ચિપવાડની દિવાલ ધરાશાયી થવાના આગાહી આપી હતી અને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને આ ભ્રષ્ટાચાર તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘોર નિદ્રામાં સૂતેલું તંત્રને કોઈ જ પડી ન હોય એમ તંત્ર લાચાર થઈને હાથ પર હાથ ધરી બેસી રહ્યું હતું, જે દિવાલ આજરો ધરાશાયી થતા તંત્રની પોલ ખુલી પડી છે। વલસાડ માર્ગ મકાન દ્વારા હાલમાં જ બનાવેલ ચિપવાડની દિવાલ ધરાશાયી થવાના આગાહી આપી હતી અને અહેવાલ પ્રસારિત કરવામાં પણ આવ્યા હતા અને આ ભ્રષ્ટાચાર તંત્રને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘોર નિદ્રામાં સૂતેલું તંત્રને કોઈ જ પડી ન હોય એમ તંત્ર લાચાર થઈને હાથ પર હાથ ધરી બેસી રહ્યું હતું, જે દિવાલ આજરો ધરાશાયી થતા તંત્રની પોલ ખુલી પડી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ જ કાર્યવાહી ન કરતા આજે મોટી હોનારત થઈ છે। માર્ગ મકાનના અધિકારીને પણ અગાઉ પણ વારંવાર દિવાલ પડી જવાની વાતથી ધ્યાન દોર્યું હતું, પરંતુ ભ્રષ્ટાચાર તંત્રની પોતાની મલાઈ ખાવાનો છોડી રહ્યું નથી। આજરોજ પડેલી ચિપવાડ ગરનાળાની દિવાલ જાતે જ કહી રહી છે કે કેટલાક હદ સુધી ભ્રષ્ટાચાર થયો હોય, હાલ તો ચિપવાડ ગરનાળાની દિવાલ પડવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। વોર્ડ નંબર 2 વલસાડ ઓરંગા નદીના મોટા પુલ પાસેનું કકલાટી કામ અમે આજથી ચોમાસા નજીક 2 મહિના પહેલા બતાવેલું કે ભાઈ આ પિલ્લર એમ જ ઊભા કરી દીધા છે, દિવાલમાં ખાલી એ મટોડું પૂરીના ઊભા કરતા છે। આ રેલગ્રસ વિસ્તાર છે, 15-20 બાજુમાં રેલવે છે અને આ બાજુ આ અવર જવર માટેનો મોટા વિકલ્પ જાય તે પુલ છે। તો
અમે બતાવેલું કે સાહેબ આ કામ ગમે જ્યારે આ દિવાલ દીવે પડશે, કેમ કે 15-20 ફીટ પાણી ભરાય અહીંયા ગાડી ગટરની ઉપર અહીંયા કાશ્મીરનગર બાજુમાં આવેલું આ પાણી ભરાયને આ દિવાલ ધસી પડે અને જેદારે ધસી કોઈ વિકલ્પ જતું હશે તો તેની શું દશા. આજે આપ જોઈ રહ્યા છે કે અમે જે ચોમાસાના 2 મહિના પહેલાં બતાવેલું તેનું આ પરિણામ. અને ત્યારે જો જિલ્લા પંચાયતમાં બેસેલા કે આરએમબીમાં બેસેલા કે જે કોન્ટ્રાક્ટરે પર કાર્યવાહી કરેલી હોત તો આજે આ પરિણામ નહીં આવેલું. હજુ 10 દિવસ પહેલાં જ અમે પેલા પુલનું બતાવ્યું છે, આ જ કોન્ટ્રાક્ટરે પુલ બનાવ્યો તેનું બતાવ્યું છે કે પુલમાંથી પાણીનો જોજ પડતો છે. તો કે તો અમે પાણીના હોલ રાખેલા છે, તમે આવા હોલ રાખેલા? હવે તમે વિચાર કરો કે લોકોના ટેક્સના પૈસા આવા કોન્ટ્રાક્ટર ખિસ્સા જ ભરવાનો હોય ને કોઈ કાર્યવાહી નહીં થવાની હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય. નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે ખાતો નથી ને ખાવા નથી દેતો, સાહેબ હું ખાતો નથી, આટા બધું ખાઈ જાયેલા, બધું ખાઈ ગયા ખુરશી પર બેસીને, ને જે સાચું બોલે તેને જેલમાં ગાલો. સચ્ચાઈનું કંઈ બોલવા જાય, લોકોના માટે લડવા જાય તો તેના પર કેસ કરીને ગાલો. આ અધિકારીના કર્મચારી આ ગયેલા માનનીય કલેક્ટર સાહેબ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે આવા લોકોને જેલમાં ગાલો. આજે આખા આખા બ્રિજના પૈસા ખાઈ જાય, આખા કેટલા કરોડો રૂપિયાનું કામ છે આ, કોઈ જવાબદારી લેવાનો વ્યક્તિ નહીં મળે. કોઈ કર્મચારી જે લાખો રૂપિયા ટેબલ પર બેસીને પગાર લે, જે અધિકારી પગાર લે, તેને તો અહીંયા આવી જવું જોઈએ કે આ શું પરિસ્થિતિ થઈ છે. ના, અને પહેલાં જે કોઈ કોન્ટ્રાક્ટર છે એને પહેલાં બિહારો જેલમાં ને એની પર આ પૈસા વસૂલ કરો. ને તો આ તો 1 કિલોમીટરનો પુલ છે, તો આ છિપ્પાર જગતનાકા ને પાવરોસના પેટ્રોલ પંપ સુધી તો આ દિવાલ તો જવાની, પુલ બી જવાનો આજે નહીં ને કાલે, ગેરંટી સાથે. કેમ કે આ ઘટના બની છે એટલે પેલી બી ઘટના બનવાની, કેમ કે આ કોન્ટ્રાક્ટરે જ કામ કર્યું છે. એટલે તાકીદે જિલ્લા પંચાયતનો અધિકારી હોય કે આર્મીમાં જે વિભાગમાં લાગતું હોય તેને જાગવાની જરૂર છે. અને કલેક્ટર સાહેબ આ કોને કોને સહી કરી છે એની પર પહેલે કાયદાકીય એક્શન લેવું, ને તો આ વલસાડની અંદર જિલ્લાની અંદર લોકો આવી રીતના જ દુઃખી થવાના. વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગના પગલે નદીઓ બંને કાંઠે વહેતા નીચાણવાળા બ્રિજ ધોવાયા. ત્યારે વાત કરીએ તો કપરાડાના જીરવેલના કોલક નદીનો બ્રિજ પણ ધોવાઈ ગયો છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગના પગલે નદીઓ બંને કાંઠે વહેતા નીચાણવાળા બ્રિજ ધોવાયા. ત્યારે વાત કરીએ તો કપરાડાના જીરવલના કોલક નદીનો બ્રિજ પણ ધોવાઈ ગયો છે. કપરાડા તાલુકાના જીરવલમાંની ભંડાર કચ્છને જોડતો કોલક નદીનો બ્રિજ ધોવાઈ જતા લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરવા મજબૂર બન્યા છે. ત્યાંના લોકો પર આજ બ્રિજથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આશરે 12 વર્ષ જૂનો બ્રિજનું ધોવાણ થતાં બ્રિજનો એક ભાગ માત્ર એક જ દિવાલ પર ટકી રહ્યો છે. બ્રિજ ધોવાતા અહીં વ્યક્તિ ચાલીને પસાર થઈ શકતો હોય ત્યાં લોકોએ પોતાના જીવના જોખમે બાઇક લઈ પસાર થવું પડે છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડના તલાવના આઉટલેટ ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરાયું. Bro, pehle life was so easy na. One movie you download in like 3 hours. So much break time. Par ab na ye back to back movies dekhne ke chakkar mein main susu karna bhi bhul jata hu yaar. 20 Mbps mein 3 movies get downloaded in just 10 minutes. Itna fast downloading ki uthne ka man hi nahi karta yaar. Oh, excuse me yaar. Introducing Den Boom Band. Double the speed, half the price. Now only do amazing. બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ સૌથી મોટું તળાવના આઉટલેટ ઉપર સ્થાનિક લોકો દ્વારા પથ્થરોનો દબાણ મૂકી આઉટલેટને બંધ કરી દેતા તળાવ છલોછલ ભરાઈ ગયું હતું. જ્યાં નગરપાલિકાની ટીમે સોમવારના રોજ તળાવના આઉટલેટ ઉપર કરવામાં આવેલું દબાણ દૂર કરી તળાવનું વધારાનું પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ સૌથી મોટું તળાવના આઉટલેટ ઉપર સ્થાનિક લોકો દ્વારા પથ્થરોનો દબાણ મૂકી આઉટલેટને બંધ કરી દેતા તળાવ છલોછલ ભરાઈ ગયું હતું, જ્યાં નગરપાલિકાની ટીમે સોમવારના રોજ તળાવના આઉટલેટ ઉપર કરવામાં આવેલું દબાણ દૂર કરી તળાવનું વધારાનું પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દર વર્ષે પડતા ભારે વરસાદમાં મોગરાવાડી તળાવ સહિતના શહેરના તમામ તળાવો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતા હોય છે. તળાવ ભરાતાની સાથે જ તળાવમાં બનાવવામાં આવેલ આઉટલેટમાંથી પાણી બહાર નીકળતું હોય છે, પરંતુ મોટા તળાવની આજુબાજુ ઘણા ઘરો આવેલા છે અને આ આઉટલેટમાંથી પાણી નીકળવાના કારણે જાહેર રસ્તા નદીમાં પરિવર્તિત થઈ જાય છે તો લોકોના ઘરોમાં પણ પાણી જતા હોય છે. તેને લઈ સ્થાનિકો દ્વારા આ આઉટલેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. આઉટલેટ બંધ કરવામાં આવતા તળાવ સંપૂર્ણ ભરાઈ જતા તળાવ ફાટવાની ભીતિ સર્જાઈ હતી. તો તળાવ ફાટે તો અહીંના 2000 જેટલા ઘરોને નુકસાન થઈ શકે છે. તેને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા તળાવનો આઉટલેટ ખોલવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આગામી દિવસોમાં મોગરાવાડીના મોટા તળાવને ડેવલપમેન્ટ કરવા તથા આઉટલેટમાંથી નીકળતું પાણીનો યોગ્ય નિકાલ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. મોગરાવાડી મુકામે બે તળાવો આવેલા છે, તેમાં એક તળાવ સુખી તળાવ અને બીજું આ મોટા તળાવ જેને જયરામ તળાવ તરીકે બી કહે છે લોકો. આ તળાવ ઘણું વિશાળ મોટું છે અને પોલીસ હેડક્વાર્ટરના પશ્ચિમ ભાગમાં આવેલું છે. દર વર્ષે એ તળાવની અંદર પાણી ભરાય છે અને તેને આઉટલેટ અમે બે જગ્યાએ આપેલા છે કે જેથી પાણી અમુક લેવલ પર આવે એટલે એ પાણી અમે એને ખોલીએ છીએ અને પાણી જાય છે. હવે ઘણીવાર એવું થાય છે કે જે પાણી પસાર થાય છે ને તે ઘણાના ઘર પાસેથી પસાર થાય એટલે કેટલાક લોકો શું કરે કે રાત્રે જઈને પાછું તળાવને અંદર બંધ કરી આવે આઉટલેટને, એટલે અમારે રોજ એને ખોલવું પડે. છેલ્લા અઠવાડિયાથી જે વરસાદ પડી રહ્યો છે તેને માટે અમારે પાણી આઉટલેટ ક્લિયર રાખવું પડે. ગઈકાલે પણ કેટલાક લોકોએ પાછા પથ્થરને નીચા મારી દીધેલા હતા, એટલે હવે અમે આજુબાજુના વિસ્તારના જે કોઈ છે એવા તેઓને નોટિસ આપવા પડશે. જો આ તળાવ આવી રીતે જો તૂટે તો અંદાજે 2-2500 વસ્તીને ઇફેક્ટ થાય એવું છે, એટલે આઉટલેટથી પાણી જે નીકળતું છે તે નીકળવા જ દેવું પડશે. બીજું આ તળાવને વ્યવસ્થિત કરવા માટે અમે આ છેલ્લી બોર્ડમાં એને ડેવલપ કરવા માટેનો પણ પ્રોજેક્ટ મૂક્યો છે અને તેની મંજૂર થઈ ગયો છે. હવે આવતા વર્ષથી એ બી કામગીરી ચાલુ થશે, એનાથી થોડીક રાહત રહેશે. એને માટે જ અમે આ વર્ષના 2021 પહેલામાં અમે નવા પ્રોજેક્ટની અંદર 59 લાખ રૂપિયાનું તળાવ ડેવલપમેન્ટનું કામ મૂક્યું છે, જેની અંદર અમે ઉત્તર સાઈડ ઉપર આખી પીચિંગ કરવાના છે અને એ પીચિંગ ઉત્તરથી પશ્ચિમ તરફ સુધી જશે અને આ જે તળાવ છે ત્યાં આગળ આખા દેશના બિહારી પરપ્રાંતથી લોકો એ દર વખતે છઠની મનાવે છે અને અહીંયા દર છઠ્ઠે 5,000-7,000 માણસો ભેગા થાય છે. એટલે અમે પ્લાનિંગ એવું કરીએ છીએ કે રિવરફ્રન્ટ જે આપણું ગંગા નદી પર અમદાવાદમાં છે એ ટાઈપના પગથિયાવાળું અમે આ દક્ષિણ સાઈડ બનાવવામાં ડિઝાઇન કરાવી છે અને ભવિષ્યમાં એ ટૂંકમાં 1-2 વર્ષમાં એ સુંદર પ્રોજેક્ટ થઈને નીકળશે અને ત્યાર પછી પાછું જે દક્ષિણ અને પૂર્વ સાઈડની ભાગ છે તેને ડેવલપ કરવા માટે બીજા પ્રોજેક્ટ બીજી વખત અમે પ્લાનિંગ કરશું. વાપી દમણ પાસે આવેલ કુંતા ગામમાં કુંતેશ્વર મહાદેવ મંદિરમાં આજે અનંત ચૌદસના નિમિત્તે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી દમણ પાસે આવેલ કુંતા ગામમાં આજે અનંત ચૌદસના નિમિત્તે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી દમણ પાસે આવેલ કુંતા ગામે સ્થાપિત ગણપતિ વિસર્જન નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાપિત બાપાની પ્રતિમાનું વાજતે ગાજતે દમણ દરિયા કિનારા ઉપર વિસર્જન કરવામાં આવ્યું હતું. ખુશિયો કે દિન હો કે ગમ કા જમાના દિલ બસ લેતા હૈ નામ તેરા તેરે હી કારણ હૈ જીવન સુહાના તું હી તો મન મે તન મે બસા હર ઘડી ધ્યાન રહે તેરા મેં હું તેરા ચાહન વાલા જપતા હું તેરી માલા તો માન લે તું માન ભી લે કહેના મેરા લોટ કે તુઝકો આના હૈ સુન કહેતા દીવાના હૈ જબ તેરા દર્શન પાએંગે ચૈન તબ હમકો પાના હૈ
ગુંજેશ્વર મહાદેવ મંદિર કુંટા આમાં ત્યાં 30 વર્ષથી આ ગણપતિ દાદાનું અમારું આ ઉત્સવ ઉજવાય છે. એમાં મંદિર તરફથી જ બધું હોય છે અને ભગવાન કુંટેશ્વર દાદા અમારે બહુ શાંતિથી જ અમારું વિસર્જન થાય છે. દરેક કાર્ય બી અમારા બહુ શાંતિથી થયા, કોઈ પણ કાર્યમાં અમને વિઘ્ન નથી આવતું. જે બી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે એની બધાની મનોકામના પૂર્ણ થાય છે. આમ અમે ભગવાનનો પ્રસાદ મહાપ્રસાદ રાખવામાં આવીએ છીએ, પણ આ પહેલી કોરોનાને લીધે બધાને લાડુનો પ્રસાદ આપીને ભગવાનને મનાવી લીધેલા છે. કપાળી પણ હવે શું કરીએ, બસ કોરોના નહીં થયો એટલે બહુ આનંદ છે. અમે અમારા ગામમાં બી કોઈને નહીં થયો અને ભગવાન કોઈને થવા નહીં દે અને કોરોના પણ આવી જાય. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટ ચલાવી વૃદ્ધ મહિલાની હત્યા કરાઈ. ડીજેના સંચાલકો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોગરાવાડી ચીપવાડની દિવાલ ધરાશાયી થતા તંત્રની પોલ ખુલી. વલસાડના તલાવના આઉટલેટ ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.